ઓકે સ્ટુડન્ટ્સ, હવે ખૂબ જ અગત્યનો મજા આવે એવો દાખલો આપણે જોઈએ છે. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય, અથવા મુખમૂત્ર વાળું પત્તું હોય, અથવા લાલ રંગનું મુખમૂત્ર વાળું પત્તું હોય, અથવા લાલનો ગુલામ હોય, અથવા કાળીનું પત્તું હોય, અથવા ચરકટની રાણી હોય, તેની સંભાવના કેટલી? આટલા બધા પરિણામ આપણે શોધવાના છે. બધા હું નહીં શોધું, અમુક તમારે શોધવાના છે. હા, તો 52 પત્તામાંથી કીધું છે એટલે કુલ પરિણામ તમને કેટલા મળશે? 52. સરસ. સૌથી પહેલું, લાલ રંગનો રાજા હોય તેની સંભાવના ધારો કે પી ઓફ એ છે. તો છોકરાઓ, લાલ રંગનો રાજા, ધેટ મીન્સ કે લાલ રંગની કઈ એવી બે, કયા બે એવા રાજા છે? તો એક તો લાલ રંગનો રાજા હોય, અને બીજો ચરકટનો કલર પણ કયો હોય? લાલ હોય. તો લાલ રંગના રાજા કેટલા મળે આપણને? બે મળે. તો મળેલ પરિણામ શું આવશે? બે. અને કુલ પરિણામ કેટલા આવશે? 52. અને 2/52 કરો, 26 × 52 થાય, એટલે તમારું પરિણામ શું આવશે? પી ઓફ એ બરાબર 1/26. અત્યારે વેકેશનમાં તમે પત્તા રમતા હોય એટલે ખબર હોવી જોઈએ કે લાલ રંગ એટલે શું. ચરકટમાં પણ લાલ રંગ હોય, બરાબર છે? એટલે લાલ રંગનો રાજા એટલે ચરકટનો રાજા, અને લાલ રંગનો રાજા એમ બે આપણને પરિણામ મળે. હવે બીજું, મુખ મુદ્રા વાળું પત્તું હોય કે જેમાં મુખ આપેલા છે. 52 પત્તામાં સેમા સેવા કયા કયા પત્તાની અંદર તમને મુખ આપેલા છે? તો 4 જે રાણી છે, ચરકટની, ફલ્લણની, લાલી અને કાળીની, એ ચારે ચારમાં મુખ આપેલા છે. એવી રીતે બાદશાહમાં પણ 4 હોય, અને એવી રીતે ગલ્લામાં પણ શું હોય? 4 કલર તમને આપેલા હોય, એટલે 4 + 4 + 4 તો 12 એવા પત્તા છે કે જેમને મુખ મુદ્રા આપેલી હોય છે. તો મળેલ પરિણામ કેટલા આવશે? 12. અને કુલ પરિણામ કેટલા આવશે? 52. તો 12/52 કરો તો 4 × 3 = 12 અને 13 × 4 = 52, એટલે પરિણામ શું આવશે? 3/13. બરાબર સમજો છોકરાઓ. હવે ત્રીજું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના પી ઓફ સી છે. લાલ રંગ અને એમાં પણ પાછી મુખ મુદ્રા હોય, તો તમે જાણો છો કે લાલ રંગના બે હોય, એક તો ચરકટમાં પણ લાલ હોય અને લાલમાં તો લાલ હોય જ, અને એમાં પણ પાછી મુખ મુદ્રા હોય. તો બે લાલના બે રાણી જે છે, એક લાલની અને એક ચરકટની, એવી રીતે બે બાદશાહ હોય લાલ અને ચરકટના, એવી રીતે બે ગલ્લા હોય લાલ અને ચરકટના. તો મળેલ પરિણામ શું આવશે? 2 + 2 + 2 એટલે 6. અને કુલ પરિણામ કેટલું? 52. 3 × 2 = 6 અને 26 × 52 એટલે મળેલ પરિણામ શું આવશે? 3/26 એટલે કે 3/26. બરાબર. હવે ચોથો, પાંચમો અને છઠ્ઠો તમારે હોમવર્કમાં મને ગણીને સમજીને બતાવવાનો છે. સૌથી પહેલા રકમમાં છો. ચોથામાં એવું કીધું છે લાલનો ગુલાબ. હવે લાલ રંગ નથી કીધું છોકરાઓ, માત્ર કીધું છે લાલનો ગુલામ. તો 52 પત્તામાં લાલનો ગુલામ કેટલા હોય? 1 હોય. બરાબર, તમે આગળ ગણીને મને આપજો. પછી કીધું છે કાળીનું પત્તું. તો કાળીનું પત્તું કેટલું હોય એ તમારે નક્કી કરવાનું, કે કાળા કાળીનો પત્તા કેટલા હોય એ તમારે નક્કી કરીને મને જવાબ કહેવાનો છે. બરાબર, કાળો રંગ નથી કીધો, કાળીનું પત્તું કીધું છે. બરાબર. અને છઠ્ઠું, ચરકટની રાણી હોય. કઈ રાણી? ચરકટની રાણી. તો ચરકટની રાણી કેટલી હોય એ તમારે નક્કી કરી અને મને જવાબ કહેવાનો છે. તો આ 3, 4, 5 અને 6 વ્યવસ્થિત રીતે ગણી અને મને વોટ્સઅપ કરો. ઓકે, થેન્ક યુ.